નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સેની નોલેજ યુટ્યુબ ચેનલ. દોસ્તો, આવા ઘણા વિદ્યાર્થીઓને અમુકને તો પ્રશ્ન ઉપર પ્રશ્ન થાય, એક પ્રશ્ન પૂરો ન થાય એટલે બીજો પ્રશ્ન આવી જાય. ભાઈ, રિઝલ્ટ આવ્યું? તો નથી આવ્યું તો ક્યારે આવશે? રિઝલ્ટ આવી જશે એટલે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તો કે ક્યારે આવશે સિલેક્શન, ક્યારે આવશે? બસ આવા જ પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યા જ રાખે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ મેં લગભગ ઘણી બધી વાર, 2-3 વાર તો મેં વિડીયોમાં આપી દીધો છે કે ભાઈ આટલું અંદાજીને મેરિટ અટકવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આટલું મેરિટ અટકવાનું છે, તો ફાઇનલ આન્સર કી પરથી કોઈ એવો અસર મને નથી જણાતી કે ભાઈ આ મેરિટમાં કોઈ ચેન્જીસ થાય, બરાબર? એટલે મેં અમુક વિદ્યાર્થીઓને થોડાક દિવસ પહેલાં ટેલિગ્રામ ગ્રુપમાં પ્રશ્ન કરી અને પૂછેલ પણ હતું કે ભાઈ તમારે કેટલું મેરિટ બનશે. તો તમે બધા અલગ અલગ કેટેગરી વાઇઝ જણાવેલું હતું. અમુક લોકો, એ સ્વાભાવિક છે, બધાએ નહોતું જણાવ્યું, 2000 જેટલા લોકોએ ટેલિગ્રામ ગ્રુપની અંદર જણાવ્યું હતું. અને એમાં પણ બીજા વિદ્યાર્થીઓ અમુકે પોતાની જે હોય છે કેટેગરી, તે કેટેગરી નહોતી લખી અને આવો બધો પ્રોબ્લેમ ઘણો બધો હતો. તેમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો 64-68 વચ્ચે મેક્સિમમ લોકોના માર્ક હતા. તો આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં હું તમને એ જ જણાવવાનું છું કે ભાઈ તમારું ફાઇનલ જે મેરિટ છે તે કેટલું મેરિટ અટકવાની સંભાવના છે. ભાઈ 100% શ્યોરિટીને સાથે નથી કહેતો, એકવાર ફરીથી રિપીટ કરી દઉં છું કે ભાઈ હું જે મેરિટ કહું છું તે તમારા જે પ્રમાણે રિસ્પોન્સ આપ્યા છે, જે પ્રમાણે તમે અમને મેરિટ જણાવ્યું છે, તેનો એક અંદાજિત આંકડો રજૂ કરું છું. જરૂર નથી કે આ જ પ્રમાણે મેરિટ અટકે, એટલે ખોટા મને કોઈ પ્રશ્ન ન કરતા, અને પ્રશ્ન કરશો તો હું જવાબ પણ નહીં આપું. અહીંયા એકવાર જણાવી દીધું છે કે ભાઈ જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, બરાબર, જે પુરુષ ઉમેદવારો, તેનું 66-70 વચ્ચે અટકવાની સંભાવના છે. તો હવે પછી આવો કોઈ મેસેજ કરશે કે ભાઈ બિન અનામત સામાન્ય એટલે કે પુરુષ ઉમેદવારનું જનરલનું મેરિટ કેટલે અટકશે, તો હવે પછી હું નથી જણાવવાનું. કારણ કે આ પ્રશ્નનો જવાબ આપીને હું પણ થાકી ગયો છું. સવારથી સાંજ સુધીમાં વોટ્સઅપ ખોલું તો લગભગ આવા 20 વિદ્યાર્થીઓ હોય કે ભાઈ મેરિટ કેટલું અટકશે, આવો પ્રશ્ન લઈને બેઠા હોય. તો આ વિડીયો અગાઉ પણ બનાવેલો છે અને અત્યારે ફરીથી બનાવવાનું કારણ મુખ્ય એ જ હતું કે બસ આટલું જ મેરિટ અટકવાનું છે, મને નથી લાગતું કે વધારે અટકે. અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ છે, 10-15 એવા વિદ્યાર્થીઓ છે જેને 70+ પણ માર્ક થાય છે, 70 આસપાસ માર્ક થાય છે. તો એવું ન માની લેવાય કે ભાઈ 70 મેરિટ અટકે, બરાબર, એવું તો બને જ નહીં ક્યારેય કે ભાઈ 12-15 જણાને 70 હોય તો 70 મેરિટ અટકે, એવું પોસિબલ નથી મિત્રો. તો જરૂરથી ફટાફટ એકવાર મેરિટ બોલી જાઉં છું, અને બોલી ન જાઉં તો મોબાઈલની સ્ક્રીન પર દેખાતું હશે, ન દેખાતું હોય તો થોડીક ક્લિયરિટી વધારી લો. બિન અનામત પુરુષ 66-70 વચ્ચે, બિન અનામત મહિલા 67-67 વચ્ચે, આર્થિક રીતે નબળો વર્ગ EWS આવતા હોય એવા પુરુષ 57-60, EWS મહિલા 47-50, કદાચ થોડુંક વધારે અટકે, બરાબર. 50 EWSની વાત કરું છું, બીજી અન્ય કોઈ કેટેગરીની વાત નથી કરતો. અને EWS કેટેગરી આ જેટલામાં વિદ્યાર્થી મિત્રો તમારે આટલું અંદાજીત મેરિટ થતું હોય તો એવું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વિદ્યાર્થી મિત્રો તમને અવશ્ય બોલાવશે જ. તો તમારા ડોક્યુમેન્ટ તમારે વેરિફિકેશન માટે, અત્યારથી અગાઉના વેરિફિકેશન માટેના ડોક્યુમેન્ટ હોય છે તે ભેગા કરવાનો શરૂ કરી દેવું. ઓકે, આગળ વધીએ. SC પુરુષ માટેનું 64-68, SC મહિલા માટેનું 59-63, ST અનુસૂચિત જનજાતિ પુરુષ માટેનું 63-66, મહિલા માટેનું દોસ્તો 62-65, OBC માટેનું 66-70 વચ્ચે, OBC પુરુષ મહિલા માટેનું, સોરી મિત્રો, OBC મહિલા માટેનું 62-64 આસપાસ, માજી સૈનિક બિન અનામત, બસ એ માજી સૈનિકનું કહેવાની કોઈ જરૂર નથી, બરાબર. તો આટલું વિદ્યાર્થી મિત્રો મેરિટ અટકશે. હવે કોઈ તમે પ્લીઝ આ બાબતે કોઈ મને પ્રશ્ન ન કરતા, બાકી હવે હું જવાબ નહીં આપું, ચોખ્ખા શબ્દમાં અને ચોખ્ખોટ સાથે કહું છું. અને હા, સાથે સાથે એ પણ જણાવી દઉં કે ભાઈ તમારું રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓના મોસ્ટ ઓફ એ જ પ્રશ્ન છે કે રિઝલ્ટ ક્યારે આવશે. તો નિગમ દ્વારા જે કાંઈ વાતચીત થઈ છે મારા થ્રુ, તે પ્રમાણે એવું એ લોકો કહે છે કે ભાઈ અમે 25 તારીખ પછી ડિક્લેર કરવાની ચર્ચામાં છીએ. તો સ્વાભાવિક રીતે એટલું તો કહી શકું કે ભાઈ દિવાળી પહેલાં તમારું મેરિટ લિસ્ટ આવી જશે. ઓકે, દિવાળી પહેલાં મેરિટ લિસ્ટ આવી જશે, અને કોઈ અપડેટ હશે તો ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી દઈશ.